स्वाध्याय 4.4 માં એક્ઝામ્પલ 1 નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શું એમાં પહેલી સંખ્યા છે ફર્સ્ટ એક્ઝામ્પલ 2x સ્ક્વેર માઈનસ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર તો આના માટે સૌપ્રથમ વાસ્તવિક બીજ છે કે નહીં એ શોધવા આપણે સૂત્ર જાણીએ છીએ b બરાબર b સ્ક્વેર માઈનસ 4ac બરાબર છે આના પરથી d ના ત્રણ સ્વરૂપ મળે d 0 કરતા નાના છે b 0 જેટલા આવે અને d ની કિંમત 0 કરતા મોટી આવે તો જો d 0 કરતા નાના આવે તો તમે જાણો છો કે વાસ્તવિક શૂન્ય મળે છે આનું એક પણ વાસ્તવિક શૂન્ય મળે આમાં બે સમાન શૂન્ય મળે
બીજો એક્ઝામ્પલ છે જો 3x નો વર્ગ માઈનસ 4 સ્ક્વેર રૂટ ઓફ 3 ઇન્ટુ x 4 વર્ગમૂળમાં 3x 4 બરાબર 0 હવે આને શોર્ટમાં બતાવીશ બરાબર છે આ એક્ઝામ્પલ ને આપણે શોર્ટમાં બતાવી દઈશું જો કઈ રીતે તો સીધું બતાવી દઈશું હવે આપણે ખ્યાલ આવી ગયો a બરાબર x ના વર્ગમૂળ સ્વરૂપ ના પ્રમાણ b બરાબર x નો સ્વરૂપ માઈનસ છે 4 વર્ગમૂળ ના પ્રમાણ અને c બરાબર અચળ પદ છે આપણે લખી દઈએ પહેલા વિવેચક b શોધી લઈશું Thank you.
અને અહીંયા પણ જો 0 નું વર્ગમૂળ 0 જ પડશે એટલે માઈનસ 3 માઈનસ 2 એ આનું આ જશે બે સવાલ છે તો સૂત્ર બદલાય છે કે હવે સમાન બીજ મળે તો તો આપણે લખી દઈશું કે સમાન બીજ મળે એના પરથી બીજ શોધવાનું સૂત્ર x is equal to minus p by 2 a સરસ સરસ બધાનો ઓકે જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું જો બીજો એક્ઝામ્પલ સંખ્યા બે કાઢીએ છે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શું તમારી પાસે ટેક્સ્ટબુક હશે એમાં લખવા પાછી આપેલું છે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શું તો એમાં જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે 2x² + kx प्लस 3 इज इक्वल टू 0 હવે જો અંદર આપેલું છે કે સમીકરણના વાસ્તવિક બીજ સમાન છે તો લખો સમીકરણના બીજ સમાન છે હવે આ મહત્વની લાઈન છે કઈ રીતે મહત્વની લાઈન છે તો જુઓ આપણે વિવેચક ટી પર જતા હતા બરાબર એની ત્રણ કિંમત પર દીધી 0 કરતા નાનો હોય b is less than 0 એટલે કે ગુણ પૂર્ણાંક મળે તો b જ ન હોય b જ મળે નહીં આ b જ ધરાવતા નથી વાસ્તવિક ત્યારબાદ બીજી કન્ડિશન હતી b is equal to 0 આમાં શું હતું સમાન b જ મળે કેવા બીજ મળે સમાન બીજ મળે અહીંયા આ બીજ આમાં શું આપ્યું છે કે બીજ સમાન છે અને અહીંયા શું આવું હોય તો સમાન બીજ મળે એટલે આના પરથી ખ્યાલ આવી જાય કે આ દાખલામાં સમાન બીજ મળે એમ કીધું છે તો વિવેચક વિવેચક b is equal to 0 છે તો જ સમાન બીજ મળે એના પરથી એની કિંમત શોધવાની થાય છે તો ધ્યાન આપજો કે આના પરથી લખી શકાય સૌપ્રથમ a બરાબર x નો સ્વરૂપ b is equal to સોરી a એટલે x ના વર્ગ નો સ્વરૂપ બે લખ્યો b એટલે x નો સ્વરૂપ k અને c is equal to અચળ પદ છે તો આટલું લખી દીધા પછી વિવેચક d શોધીશું અહીંયા સમાન બીજ મળે એમ કીધું છે એટલે
स्क्वायर रूट